नमस्कार, FIBCOM सेमेस्टर 2 कंपनी लो चैप्टर 3 कंपनी में निर्णयकरण की पद्धतिओ जेमां सभा अंगेनी धाराकीय जोगवायो जोवानी हती। सभा अंगेनी धाराकीय एटले के कायदाकीय जोगवायो में अमुक जोगवायोनुं पालन करवुं आवश्यक छे, जेम के कंपनी योग्य जवाबदार व्यक्ति द्वारा सभा बोलावामां आवी होय, जे सेक्रेटरी द्वारा बोलावामां आवे छे। सभ्योने सभा अंगेनी जाण नोटिस द्वारा एटले के परिपत्र द्वारा के जाहिर अखबारमां वर्तमान पत्रमां थवी जोईए। सभ्योने सभा अंगेनी नोटिस 21 दिवस अगाउ आपवी आवश्यक छे। कंपनी सभा दरमियान प्रमुखनी निमणूक थयेली होवी जोईए अने कार्यधारक संख्या एटले के कोरम होवी तो सभा आगळ चाली शके। तो आ बाबत आवश्यक छे। तो हवे आपणे सभाना प्रकारो जोईए। तो सभाना प्रकारो सामान्य रीते अलग अलग कार्य माटे अलग अलग प्रकारनी सभाओ थती होय। तो मुख्यत्वे शेरहोल्डरोनी सभा होय, संचालक मंडळनी सभा होय, डिबेन्चर होल्डर्सनी सभा होय अने लेणदारोनी सभा होय। जेमां सौथी पहेली बाबत छे शेरहोल्डरोनी सभा। शेरहोल्डरोनी सभा जे शेरहोल्डर के जे कंपनीना साचा मालिको कही शकाय अने एओ पण पोतानी जे वात छे, पोताना मंतव्य छे, एने प्रस्तावो छे ए मूकी शके, अभिप्रायो आपी शके। अने कंपनीनું કામ કેવી રીતે ચાલે છે એ અંગે જોઈ શકે એના માટે થઈ અને શેરહોલ્ડરોની સભા બોલાવવામાં આવતી હોય। તો શેરહોલ્ડરોની સભા છે એમાં સૌ પહેલી છે કાયદેસરની પ્રથમ સભા, જેને સ્ટેચ્યુટરી મીટિંગ કહેવામાં આવે છે। તો આ કાયદેસરની જે પ્રથમ સભા છે એ કોઈ પણ જે જાહેર કંપની હોય એને પોતાનો ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે, એ પ્રમાણપત્ર મળ્યાના 6 મહિનામાં આ પ્રકારની સભા એને ભરવી આવશ્યક બને છે। તો આ પ્રકારની જે કાયદેસરની સભા છે એ પ્રમાણપત્ર મળી જાય ધંધો શરૂ કરવાનું પછી 6 મહિનામાં બોલાવવાની હોય છે। પણ આ કાયદેસરની જે પ્રથમ સભા છે, મેં કીધું જ છે કાયદેસરની પ્રથમ સભા, એ કંપનીના જીવનકાળમાં એક જ વખત બોલાવવામાં આવતી હોય છે, એટલે કે પહેલી વખત જે સભા, સૌથી પહેલી સભા છે એને કહેવામાં આવે કાયદેસરની પ્રથમ સભા। હવે આ કાયદેસરની પ્રથમ સભામાં કયા કાર્ય માટે બોલાવવામાં આવતી હોય છે? શેર ભંડોળ, શેરની વેચણી, કંપનીની સ્થાપના અને કંપનીની સ્થાપના અંગેની વિશેષ માહિતી, પછી ધંધો શરૂ કરવા માટે અમુક શરૂઆતના પ્રાથમિક ખર્ચા કરવાના હોય તો એના માટે શરૂઆતના ખર્ચાઓ છે, અમુક કરારો કરવાના હોય, કોન્ટ્રાક્ટ છે, તો આવી બધી વસ્તુ છે એની મંજૂરી મેળવવા માટે અને વર્તમાન અને ભવિષ્યમાં કંપની કેવા પ્રકારની યોજના સાથે પોતાનું કામ આગળ ઉપર કરવાની છે એ બધી બાબત દર્શાવવા માટે આ કાયદેસરની પ્રથમ સભા નિમવામાં આવતી હોય। એના પછી છે કાયદેસરની સભાની જે જોગવાઈઓ છે, કંપની ધારાની જોગવાઈ। તો એમાં પહેલી બાબત તો કે જાહેર કંપનીએ ધંધો શરૂ કરવાના પ્રમાણપત્ર મળ્યા પછી 6 મહિનાની અંદર આવી સભા બોલાવવી પડે। આ સભા જ્યારે બોલાવવાની હોય ત્યારે તેના 21 દિવસ અગાઉ નોટિસ આપવી પણ આવશ્યક છે। સભા બોલાવવાની જવાબદારી સંચાલકોની છે અને એનો ભંગ થાય તો તેઓ આ સભા બોલાવવામાં નિષ્ફળ જાય અથવા તો કાયદેસરનો અહેવાલ કંપની રજિસ્ટ્રાર પાસે જો નોંધાવવામાં ન આવે તો આ જે કામ પૂર્ણ ન થયું હોય એના માટે જવાબદાર જે પણ કોઈ અધિકારી છે એને 5,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે। અને આનો જે પ્રાથમિક અહેવાલ છે એ આ કાયદેસરની સભામાં એની જે નોટિસ આપવામાં આવેલી હોય એના 21 દિવસ અગાઉ મોકલવો જરૂરી હોય છે। તો પ્રાથમિક અહેવાલ શું છે કે જે નોટિસની સાથે મોકલવામાં આવે છે? પ્રાથમિક અહેવાલ છે એ જે કરવાના કાર્ય છે એ કાર્યો અંગેની ટૂંકી યાદી હોય છે, જેમ કે વિવિધ પ્રકારના શેરની વિગત, શેર વેચણી કેવી રીતે થાય છે, પછી રોકડેથી થાય છે કે રોકડ સિવાયના અન્ય અવેજમાં છે, પૂર્ણ ભરપાઈ થયેલા શેર છે,
પ્રાથમિક ખર્ચ કંપનીના ડાયરેક્ટર મેનેજિંગ ડાયરેક્ટર સેક્રેટરી ઓડિટર વગેરેની નિમણૂક માટે એના નામ સરનામાં અને સભામાં જે પણ કોઈ ભવિષ્ય માટેના કરારો કરવાના હોય જેટલી બાબતો મંજૂર કરવાની હોય એ બધી બાબતો કેવા કેવા કરાર કરવાના છે કોની સાથે કરાર કરવાના છે અને અલગ અલગ પ્રકારના ડાયરેક્ટર મેનેજર પાસેથી શેર હપ્તા બાકીના નાણાં અહેવાલની તારીખથી 7 દિવસ અગાઉ સુધીનું આવકજાવક પત્ર બધા શેરની વેચણીમાં મળેલ કુલ રકમ કોઈ પણ સંચાલક અથવા સેક્રેટરી છે એ શેરના કે ડિબેન્ચરના વેચાણ પેટે આપે અથવા તો આપવામાં આવેલ કમિશન કે દલાલની વિગત તો આ બધા જ જે ખર્ચાઓ છે જે પ્રાથમિક ખર્ચાઓ કહી શકાય તો એ પ્રાથમિક ખર્ચા એનો અહેવાલ અને આ જે પ્રાથમિક અહેવાલ છે એ સાચો છે એવું દર્શાવતું ઓછામાં ઓછા 2 ડાયરેક્ટરો હોય તો એને એમાં સહી કરીને પ્રમાણિત કરવું પડે કે આ અહેવાલ સાચો છે તો એની સાથે સાથે સભ્યોની યાદી પણ આપવામાં આવે છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર છે તો એ સભ્યોના નામ સરનામાં ધારણ કરેલ શેરની સંખ્યા બરાબર અને એની સાથે સાથે સેક્રેટરી છે ઓડિટર છે સોલિસિટર છે એ બધાની નિમણૂક કરવાની હોય તો એમના નામની યાદી હોય સભાની કાર્યવાહી કેવી રીતે થાય સભા શરૂ થાય ત્યારે સેક્રેટરી નોટિસ વાંચીને સંભળાવે પછી જે નોટિસની સાથે આ પ્રાથમિક અહેવાલ આપવામાં આવેલો હોય એ પ્રાથમિક અહેવાલ વાંચીને સંભળાવવામાં આવે ત્યારબાદ જે પ્રમુખ હોય એ પ્રમુખ સભ્યોના નામની યાદી ખુલ્લી મૂકે કે બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં કેટલા સભ્યો છે જે આદ્ય ડાયરેક્ટરો છે ને કહી શકાય એ કોણ છે પછી સેક્રેટરી ઓડિટર અને જેટલા પણ જેમ કે મોટા હોદ્દાના અધિકારીઓ છે જેમ કે મેનેજર છે તો અલગ અલગ કેટલા વિભાગ છે કયા કયા વિભાગના કયા કયા મેનેજર છે અને કંપનીમાં કામ કરતા અન્ય અધિકારીઓ છે તો એ બધા જ નિમણૂક કરવામાં આવે છે એ બધા જ અધિકારીઓના નામ ખુલ્લા મૂકવામાં આવે છે એના નામની યાદી સરનામા કાર્ય આ બધી જ વસ્તુનો સમાવેશ એમાં થતો હોય છે અને પ્રમુખના પ્રવચન બાદ સભ્યોને જે પણ કોઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન પૂછી શકે છે અને એ અંગેના જે સોલ્યુશન હોય એ પણ વિચારવામાં આવે છે અને કાયદેસરના અહેવાલમાં કોઈ જ પ્રકારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો હોય તો ઠરાવમાં એ બાબત છે એ બાબત મંજૂર કરવામાં પણ આવે છે તો આ કાયદેસરની પ્રથમ સભા થઈ જે 6 મહિનાની અંદર કંપનીએ બોલાવવાની હોય છે અને એની જીવનકાળ દરમિયાન એક જ વખત બોલાવી શકે છે ત્યાર પછી છે વાર્ષિક સામાન્ય સભા બરાબર તો જે વાર્ષિક સામાન્ય સભા છે એમાં કેવી રીતે બોલાવવાની હોય તો એ શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભા છે એ કંપનીએ દર વર્ષે બોલાવવી ફરજિયાત હોય છે બરાબર દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા બોલાવવી ફરજિયાત હોય છે હવે કેવી રીતે બોલાવવાની હોય પ્રાથમિક જે કોઈ પણ કંપની હોય એની વાર્ષિક સામાન્ય સભા દર વર્ષે મળતી હોય એનું નામ જ છે વાર્ષિક એટલે કે દર વર્ષે મળતી સામાન્ય સભા જેમાં શેરહોલ્ડરોનો પણ સમાવેશ થાય છે તો હવે આવી જે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા છે એ કંપનીનું જ્યારે નોંધણીનું પત્ર મળે છે બરાબર કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારથી 18 મહિનામાં બોલાવવાની રહેશે રાઈટ જે કાયદેસરની પ્રથમ સભા હતી એ ધંધો શરૂ કર્યાના 6 મહિનામાં અને વાર્ષિક સામાન્ય સભા છે નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાના 18 મહિનામાં બોલાવવાની રહે છે ત્યારબાદ દરેક સામાન્ય સભા કંપનીનું નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારથી 6 મહિનાની અંદર બોલાવી લેવી આવશ્યક રહે છે અને કોઈ પણ 2 વાર્ષિક સામાન્ય સભા વચ્ચેનો ગાળો 15 માસથી વધતો હોવો જોઈએ નહીં બરાબર એટલે કે દર વર્ષે સભા બોલાવવાની છે તો વર્ષમાં કેટલા મહિના હોય છે 12 પણ 2 જે વાર્ષિક સામાન્ય સભા છે એની વચ્ચે 15 મહિનાથી વધારેનો સમયગાળો થવો જોઈએ નહીં વાર્ષિક સામાન્ય સભાનું સ્થળ કંપની રજિસ્ટ્રાર ઓફિસ હોય અથવા તો રજિસ્ટ્રાર ઓફિસ જ્યાં આવેલી હોય તે શહેરમાં હોય વાર્ષિક સામાન્ય સભાના જે કામકાજ છે એ કામકાજ સમય દરમિયાન જ ભરાવી જોઈએ એટલે કે રજાના દિવસે ન હોવી જોઈએ અને વાર્ષિક સામાન્ય સભા ભરવામાં ન આવે તો કોઈ પણ શેરહોલ્ડરની અરજી પરથી કેન્દ્ર સરકાર વાર્ષિક સામાન્ય સભા બોલાવી શકે અથવા તો સૂચના પણ આપી શકે અને
कंपनी लॉ बोर्ड ने पण आ सूचनाओ आपी अने एक कार्य करवा अंगे सूचवी शकाय। जो कंपनी रजिस्ट्रार ने एवं लगे कि बधुज काम संतोषकारक छे तो वार्षिक सामान्य सभा बोलावानी मुदत में 3 मासनो वधारो करी शकाय छे, बराबर। अने केन्द्र सरकार पण संतोषकारक कारणोसर जो ए जोगवाईमांथी मुक्ति आपे तो 3 महीना ए लंबावी शकाय। जो वार्षिक सामान्य सभा बोलावा अंगे कंपनी धारानी जोगवाईनुं पालन न करवामां आवे अने कोई पण रीते रजिस्टर केन्द्र सरकारनी मंजूरी लीधा वगर जो वार्षिक सामान्य सभा न बोलावामां आवी होय अने एनो समयगाळाथी ए बाबत जो वधारे थती होय तो जवाबदार अधिकारीने 5,000 रुपया सुधीनो दंड थई शके अने ज्यां सुधी आ भूल ए चालू राखे त्यां सुधी दररोजना ₹250 दंड थई शके छे। तो हवे वार्षिक सामान्य सभा में डायरेक्टरोए कया कया प्रकारनी विगतो छे ए सोंपवानी रहे। तो पहली बाबत तो कंपनीना वार्षिक हिसाबो एने सोंपवाना रहे। तो कंपनीनुं नाणाकीय वर्ष पूरुं थयुं होय त्यारे सेक्रेटरीए वार्षिक हिसाबो तैयार करावी लेवा पड़े अने ए दर वर्षे आ जे वार्षिक सामान्य सभा छे एमां वार्षिक हिसाबो एने जमा करावा पड़े अथवा तो एने बतावा पड़े। तो એમાં કંપનીનું પાકું સરવૈયું, નફા નુકસાન ખાતું અને કંપનીએ જે પણ કોઈ પ્રકારના અલગ અલગ ફોર્મેટ આવતા હોય તો એ કંપનીએ જે ફોર્મેટમાં બનાવેલું હોય એ ફોર્મેટમાં અને બોર્ડ ઓફ ડાયરેક્ટરની સહીથી પણ એ પ્રમાણિત હોવું જોઈએ અને પછી એ કંપનીમાં રજૂ થાય છે। ત્યારબાદ છે ડાયરેક્ટરોનો અહેવાલ। તો કંપનીમાં આખા વર્ષ દરમિયાન ડાયરેક્ટરોએ કયું કયું કામ કર્યું તો એમાં એ ડાયરેક્ટરના અહેવાલમાં દર્શાવવામાં આવતું હોય કે કંપનીની વર્તમાન સ્થિતિ, અનામત ખાતે કેટલી રકમ રાખવામાં આવે છે, ડિવિડન્ડની ભલામણ, કંપનીએ વર્ષ દરમિયાન કેવા કેવા કામ કર્યા છે, કેટલું ડેવલપમેન્ટ કર્યું છે, કયા કયા પ્રોબ્લેમ એને નડેલા છે અને એ જ્યારે પણ એને જો કોઈ એવી સિચ્યુએશનમાં પ્રોબ્લેમ ફેસ કરવો પડતો હોય ત્યારે કંપનીએ કયા પ્રકારનું સોલ્યુશન કર્યું, કઈ ફ્યુચરમાં કયા કયા પ્લાન એ લોકો એક્શનમાં લાવવાના છે। તો આવી બધી જ બાબત છે એ ડાયરેક્ટરોના અહેવાલમાં એને જ્યારે પણ નાણાકીય વર્ષ પૂરું થયા બાદ વાર્ષિક અહેવાલોની સાથે આ બધી જ બાબત દર્શાવવી આવશ્યક બને છે। સભા અંગેની નોટિસ, વાર્ષિક સામાન્ય સભાની નોટિસ 21 દિવસ અગાઉ આપવી પડે છે, જેમાં શેરહોલ્ડરોને આવી પ્રકારની નોટિસ આપવી પડે અને નોટિસની સાથે એજન્ડા દેવામાં આવતો હોય છે, રાઈટ। આપણે જોઈ ગયા તો હવે એજન્ડામાં શું હોય, કરવામાં આવતા કામની યાદી। તો હવે એમાં વાર્ષિક હિસાબ પણ રજૂ કરવામાં આવતો હોય છે। તો આની સાથે સાથે વાર્ષિક હિસાબો અને ઓડિટરનો અહેવાલ, તો એ સંચાલકોનો અહેવાલ, જેટલી પણ બાબત મીટિંગમાં રજૂ કરવાની હોય તો એ બાબત આ એજન્ડાની સાથે સાથે વાર્ષિક સામાન્ય સભામાં જોઈન્ટ કરીને આપે છે, જેથી કરી અને જ્યારે પણ સભ્ય મીટિંગમાં હાજર રહે છે ત્યારે એને આ બધી જ બાબતનો ખ્યાલ હોય અને એ પોતે કોઈ પોતાના તરફથી પ્રસ્તાવ મૂકવા ઈચ્છે તો એ મૂકી શકે, એટલે એ અહેવાલ સાથે મોકલવામાં આવે છે। ત્યારબાદ છે સભ્ય પત્રક બંધ રાખવું, રાઈટ। તો વાર્ષિક સામાન્ય સભાના સાથે સભ્ય પત્રક કેટલા સમય માટે બંધ રહેશે તેની જાણ સભ્યોને કરવામાં આવે છે। સભ્ય પત્રક વાર્ષિક સામાન્ય સભા પહેલાંથી બંધ કરવામાં આવે છે અને તેનાથી ડિવિડન્ડ વોરંટ સરળતાથી તૈયાર કરી શકાય છે। હવે આ સભ્ય પત્રક શું હોય કે જ્યારે પણ કંપનીના શેરહોલ્ડરો દ્વારા ખરીદવામાં આવેલા હોય પછી એ શેરની ખરીદ વેચાણની પ્રક્રિયા થતી હોય અને જો ઇક્વિટી શેર હોય તો એના ઉપર ડિવિડન્ડ પણ દેવામાં આવતું હોય। હવે અમુક સમય માટે આ જે સભ્યપત્રક છે એ બંધ કરવામાં આવે, એટલે કે એટલા ટાઈમ દરમિયાન આ જેની પાસે જેટલા શેર છે એટલા જ રહે, પછી એની ખરીદ વેચાણ કે ન થઈ શકે જેના કારણે થઈ અને એ સભ્યપત્રક જેટલા દિવસ બંધ હોય એટલા દિવસમાં આખા વર્ષ દરમિયાન કોને કેટલું ડિવિડન્ડ મળે છે એ બધી જ બાબતની ગણતરી કરી શકાય અને પછી એના મુજબ આગળ ઉપર કામ થઈ શકે। સભા અંગેની તૈયારી, સભા અંગેની તૈયારીની બધી જ જવાબદારી સેક્રેટરીની હોય છે, એટલે કે સભામાં કયા કયા સભ્યોએ હાજર રહેવાનું છે, એ કયા કયા સભ્યોને નોટિસ આપવાની છે, સમયસર નોટિસ એ સભ્યોને આપી દેવામાં આવે, પછી કોઈ સભ્ય નથી આવવાનો તેના બદલે પ્રોક્સી આવવાનું છે કે નથી આવવાનું, એને મત આપવાનો અધિકાર છે કે નથી,
तो कोई सभ्य है विडियो कॉन्फरेंसिंग द्वारा हाजर रहेवानुं छे, तो जेटली पण बाबत छे एने व्यवस्थित रीते एने तपासी अने योग्य रीते फाइल करवी जोईए। तो हवे आ बाबत तो थई के वार्षिक सामान्य सभानी तैयारी। हवे वार्षिक सामान्य सभानी तैयारी थई जाय पछी वार्षिक सामान्य सभा चाले छे केम, एटले के एनी कार्यवाही शुं छे, बराबर। तो वार्षिक सामान्य सभामां सौ पहली बाबत तो ए होय छे કે કંપની સેક્રેટરી છે એ સભાની નોટિસ વાંચીને સંભળાવે, પછી નોટિસમાં જે એની પહેલાંના વર્ષની જે સામાન્ય સભા હોય એમાં જે પણ કોઈ બાબત હોય અને એમાં જે પણ કોઈ નિર્ણય લેવાયા હોય એની નોંધ વાંચીને સંભળાવે, ત્યારબાદ કંપનીના વાર્ષિક હિસાબો અને સંચાલકોનો અહેવાલ, સભાની નોટિસ, આ બધી વસ્તુ સાથે હોય તો એમાં જે પણ કોઈ મુજબ કામ કરવાનું હોય તો એ કામ થશે એની પહેલાં સભ્યો એ બધો અભ્યાસ કરીને આવ્યા છે એ વાંચી લીધું છે એમ માની લેવામાં આવે, અને ત્યારબાદ પ્રમુખનું પ્રવચન થાય અને પછી જે પણ બાબત છે એ કાર્યવાહી શરૂ થશે, ત્યારબાદ વાર્ષિક હિસાબો, બોર્ડ ઓફ ઓડિટરના રિપોર્ટને મંજૂરી, આવી બધી વસ્તુનો પ્રસ્તાવ અને મંજૂરી કરવામાં આવે છે, બોર્ડ ઓફ ડાયરેક્ટરે ભલામણ કરેલ ડિવિડન્ડ જાહેર કરવાનો પ્રસ્તાવ કરવામાં આવે છે, અને એમાં જો કંઈ પણ ફેરફાર હોય તો એ પસાર થઈ જાય, અધરવાઇઝ ફેરફાર હોય તો ફેરફાર ઉપર કામ થાય છે, નિવૃત્ત થતા ડાયરેક્ટરોની જગ્યાએ નવા ડાયરેક્ટરોની નિમણૂક કરવામાં આવે, અને એ જો કોઈ એક ડાયરેક્ટર ફરીથી નિમણૂક થવાની એટલે કે પુનઃ નિમણૂકની લાયકાત ધરાવતો હોય અને એ પોતે પોતાને ઉમેદવાર તરીકે જાહેર કરતો હોય તો ડાયરેક્ટરને પુનઃ નિમણૂક કરી શકાય છે। ત્યારબાદ એના પછીના નાણાકીય વર્ષ માટે ઓડિટરની નિમણૂક અથવા તો પુનઃ નિમણૂક અને એનું મહેનતાણું પણ નક્કી કરવામાં આવે છે, ત્યારબાદ આભાર પ્રસ્તાવ કરી અને પ્રમુખ છે એ સભાને બરખાસ્ત કરે છે, પૂર્ણ કરે છે, રાઈટ। તો આ સામાન્ય સભાનું કામ હતું, અને હવે છે અસામાન્ય સભા, એટલે કે એ કોઈ નક્કી નથી કરેલી હોતી, પણ કાયદેસરની જે આપણે પહેલી સભા જોઈ કે એ એક વખત મળે છે। વાર્ષિક સભા ક્યારે મળે છે? વાર્ષિક સભા દર વર્ષે મળે છે, રાઈટ। હવે અસામાન્ય સભા એટલે કે આ પ્રથમ સભા અને સામાન્ય સભા સિવાયની, કે ઘણી વખત એવું થાય કે જરૂર પડે ત્યારે બોલાવવામાં આવતી હોય, એટલે કે કંપનીને કોઈ કામ કરવા માટે વાર્ષિક સભા યોજાય ત્યાં સુધી રાહ જોવાનો સમય નથી હોતો, તરત જ એને એના સભ્યોને ભેગા મળી અને સભ્યોની પરવાનગી લઈ મંજૂરી લઈને કોઈક નિર્ણય લેવો પડે। હવે એવી પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે અસામાન્ય સભા બોલાવવામાં આવતી હોય, તો એ ક્યારેક ક્યારે બોલાવી શકાય છે, જ્યારે જરૂર લાગે, કંપની માંગણી કરતી હોય ત્યારે, ડાયરેક્ટરો માંગણી કરતા હોય, સભ્યો માંગણી કરતા હોય, રાઈટ। અને જો કેટલાક સંજોગોમાં કોર્ટ દ્વારા પણ આવી સભા બોલાવી શકાય છે। તો આવી સભામાં શું હોય કે અમુક કામમાં સભ્યોની સંમતિ મેળવવાની હોય, અને વાર્ષિક સામાન્ય સભા સુધીની રાહ ન જોઈ શકાય ત્યારે આવી અસામાન્ય સભા 21 દિવસની નોટિસ દ્વારા બોલાવવામાં આવતી હોય, નોટિસમાં ઠરાવનો નમૂનો અને કામકાજની વિગત આપવામાં આવતી હોય, કોરમ થઈ ગયેલા બાદ સેક્રેટરી સભાની નોટિસનું વાંચન કરે, પ્રમુખ અથવા તો અન્ય વ્યક્તિ ઠરાવને અનુમોદન આપે અને જે પણ કોઈ ચર્ચા વિચારણા છે એ કરી, અને જો મત દેવાની જરૂર પડે તો મત આપે, મત ગણતરી કરી અને પરિણામ જાહેર કરવામાં આવે છે। શેરહોલ્ડરો માંગણી કરે તો બોર્ડ ઓફ ડાયરેક્ટર અસાધારણ સભા ન બોલાવે, તો સભ્યો જાતે આવી સભા બોલાવી શકે અને કંપની ધારાની જોગવાઈ મુજબ એ પ્રકારે સભ્યો દ્વારા પણ પોતે જાતે આવી અસામાન્ય સભા બોલાવી શકે। કેવી કેવી રીતે બોલાવી શકે? પહેલી બાબત તો છે કે શેર મૂડી ધરાવતી કંપનીના કુલ જે ભરપાઈ થઈ ગયેલા હોય એટલી મૂડીના 10% મૂડી ધરાવનાર સભ્યો, બરાબર। અને નંબર 2, શેર મૂડી વગરની કંપની હોય તો કુલ મતાધિકારના 10% મતાધિકાર ધરાવતા સભ્યો દ્વારા આ પ્રકારની માંગણી થઈ શકે છે, અને જ્યારે પણ એ માંગણી કરે ત્યારે અસામાન્ય સભા બોલાવી અને એનું પોતાનું કામ અથવા તો જે અમુક કામ માટે મંજૂરી લેવાની હોય એ થઈ શકે। હવે સભાની માંગણી કરનાર દરેક સભ્યની સહી હોય એવો માંગણી પત્રક રજિસ્ટર ઓફિસે મોકલવો પડે, જો સભામાં ખાસ ઠરાવ રજૂ થયેલો હોય તો સભ્યને તે અંગેની નોટિસ મોકલવી પડે। આવું માંગણી પત્ર રજૂ થયા બાદ બોર્ડ ઓફ ડાયરેક્ટર 21 દિવસમાં સભા બોલાવી શકે, જેમાં તેઓ નિષ્ફળ જાય તો માંગણી કરનાર સભ્યને માંગણી પત્રકના 45 દિવસમાં એ સભા બોલાવવાની વ્યવસ્થા કરવી પડે। ટૂંકમાં માંગણી પત્રક રજૂ થયા બાદ 3 માસના સમયગાળામાં અસામાન્ય સભા બોલાવવી જોઈએ, ત્યારબાદ બોલાવી શકાય નહીં। જ્યારે 2 કે વધુ વ્યક્તિના નામે શેર હોય ત્યારે તેમાંથી 1 વ્યક્તિને માંગણી પત્રક પર સહી કરી હોય તો પણ બધાની સહી આવી છે એવું માની અને સભ્યોની રાજીના કારણે
આ પ્રકારે સભા બોલાવવામાં આવે છે, રાઈટ? તો આ અસામાન્ય સભાની વાત થઈ. હવે જે વર્ગ સભા, વર્ગ સભા કોને કહેવાય? વિવિધ શેરહોલ્ડરોની સભા હોય છે જે વર્ગ સભા કહેવાય. તો અલગ અલગ પ્રકારના શેરહોલ્ડરો પોતાના હક હિસ્સા માટેની ચર્ચા વિચારણા કરવા માટે વર્ગ સભા બોલાવે છે. જેમ કે આપણને ખ્યાલ છે કે શેરના ઘણા બધા પ્રકાર છે, રિડીમેબલ પ્રેફરન્સ શેર, પ્રેફરન્સ શેર, આવી રીતે જે મુજબ અલગ અલગ શેરના પ્રકારો હોય તો પછી એ અલગ અલગ પ્રકારના શેરહોલ્ડરોની જે સભા હોય એને વર્ગ સભા કહેવાય. ત્યારબાદ છે કંપની લો બોર્ડ દ્વારા બોલાવેલી સભા. તો જ્યારે કંપની લો બોર્ડ પોતે ડાયરેક્ટરની અરજી પરથી અથવા તો શેરહોલ્ડરોની અરજી પરથી સભા બોલાવવાનો હુકમ આપે, એટલે કે લો બોર્ડ દ્વારા જ્યારે સભા બોલાવવાનો હુકમ આપવામાં આવેલો હોય એને કંપની લો બોર્ડ દ્વારા બોલાવેલી સભા કહે છે, અને એમાં એક વ્યક્તિના કોરમથી પણ આ કામ થઈ શકે છે. તો આ આપણે શેરહોલ્ડર્સની સભા વિશે વાત કરી. હવે છે નંબર બે, બોર્ડ ઓફ ડાયરેક્ટરની સભા, એટલે કે સંચાલક મંડળોની સભા. હવે સંચાલક મંડળ દ્વારા અલગ અલગ પ્રકારની બોર્ડ મિટિંગ બોલાવવામાં આવતી હોય તો આવી જે સંચાલક મંડળની સભા છે એ ક્યારે બોલાવવામાં આવતી હોય? સામાન્ય રીતે સંચાલક મંડળની સભા શું કામ બોલાવવામાં આવતી હોય? રોજબરોજના કામ, એટલે કે એની સમયાંતરે સભા બોલાવવામાં આવતી હોય તો રૂટિનના કામ માટે, વહીવટીય નિર્ણય લેવા માટે, સંચાલનના કાર્ય માટે આવી સભા બોલાવવામાં આવતી હોય. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે વર્ષમાં 4 વખત બોલાવવામાં આવે, એટલે એવું કહી શકાય કે લગભગ દર 3 મહિને એ લોકો બોર્ડ ઓફ ડાયરેક્ટરની સભા બોલાવવી યોગ્ય કહેવાય. તો એમાં સંચાલક મંડળ દ્વારા જે સભા બોલાવવામાં આવતી હોય તો સંચાલક મંડળની જે સભા છે એમાં પહેલી બાબત તો છે કે સભા ક્યારે ભરવી જોઈએ, એટલે કે જરૂર પડે ત્યારે તો બોલાવવામાં આવે જ છે, એ સિવાય ફરજિયાત રીતે વર્ષમાં 4 વખત બોલાવવામાં આવતી હોય. કેટલીક કંપની દર અઠવાડિયે, કેટલીક કંપની દર મહિને પણ બોલાવે છે, બરાબર? તો અલગ અલગ કંપની પોતાના આર્ટિકલ્સના નિયમ મુજબ આ પ્રકારની સભા બોલાવી શકે. સભાની નોટિસ બોર્ડ ઓફ ડાયરેક્ટર ની મિટિંગની નોટિસ છે તો એ ભારતમાં હાજર હોય તેવા દરેક ડાયરેક્ટરને સભાની તારીખથી યોગ્ય સમય અગાઉ મોકલવી જોઈએ, જે આર્ટિકલ્સમાં દર્શાવેલી હોય એ મુજબ. અને ડાયરેક્ટરો ભારતમાં હાજર ન હોય તો પણ તે ડાયરેક્ટરના કાયમી સરનામા ઉપર આવી નોટિસ મોકલવી જોઈએ, અને ડાયરેક્ટર છે એ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પણ હાજર રહી શકે છે. અને આ જે સંચાલક મંડળની સભા હોય તો એની 2 સભા વચ્ચેનો જે સમય છે એ 2 મહિનાથી વધારે હોઈ શકે નહીં. કોરમ, આપણને ખ્યાલ છે કોરમ, તો જરૂરી કોલમ હોય કુલ સંચાલકોને, એટલે કે જેટલા પણ ડાયરેક્ટરો છે એ બધા જ ડાયરેક્ટરના 1/3 ભાગના, અથવા તો 2 સંચાલકો હોય તો 2માંથી જે પણ વધુ હોય તે, બરાબર? તો ટૂંકમાં એવું કહી શકાય કે 1/3 ભાગના સંચાલકો દ્વારા કોરમ થઈ શકે. એજન્ડા એટલે કે કામ કરવાની યાદી, તો કાર્યસૂચિ તૈયાર કરી અને નોટિસની સાથે જ મોકલવામાં આવે છે કે કયું કયું કામ કરવાનું છે. સભાના અધ્યક્ષ, આપણે આની પહેલાં વાત કરી એમ, સભાના અધ્યક્ષની ચૂંટણી થાય છે અને ચૂંટણી થયા બાદ હોદ્દાની મુદત નક્કી કરવામાં આવે છે, અને પ્રમુખ ચૂંટાયા ન હોય તો સભાના સમયથી 5 મિનિટમાં હાજર ન થાય તો હાજર રહેલા ડાયરેક્ટરમાંથી કોઈ પણ એક વ્યક્તિને બહુમતીથી પ્રમુખ તરીકે ચૂંટી લેવામાં આવે છે. હાજરીપત્રક, સભામાં હાજર રહેલા સંચાલકોના હાજર રહ્યા બદલ હાજરીપત્રકમાં સહી લેવામાં આવે અને લેવાયેલા નિર્ણયો અંગે તેઓ પોતે પોતાની મંજૂરી દર્શાવે છે, એ મુજબની જવાબદારી સ્વીકાર કરવામાં આવતી હોય છે. મતાધિકાર, તો બોર્ડ ઓફ મિટિંગમાં લેવામાં આવતા નિર્ણયોથી મતદાન નક્કી થાય છે અને સભ્યો તરફેણમાં મત આપે છે કે વિરુદ્ધમાં મત આપે છે એ બધા જ મતો ગણવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પ્રોક્સી તરીકે આવેલો હોય તો પણ એ મત આપી શકે, અને જો 50-50% મત મળેલા હોય તો આપણાની પહેલાં જોયું એ મુજબ અધ્યક્ષ છે એ કાસ્ટિંગ વોટ, એટલે કે એને વધારાનો મત આપવાનો અધિકાર હોય છે, જેથી કોઈ પણ નિર્ણય લઈ શકાય. ઠરાવ, પ્રસ્તાવ મૂકવામાં આવે અને બહુમતીથી પસાર થાય ત્યારે એ ઠરાવ બને છે. સભાની કાર્યવાહી, સભાની કાર્યવાહીમાં સૌ પ્રથમ તો સેક્રેટરી એનું નોટિસનું વાંચન કરે, ત્યારબાદ છેલ્લી સભાની જે મિનિટ્સ હોય, એટલે કે છેલ્લી સભામાં થયેલા કાર્યની યાદી હોય એ દર્શાવવામાં આવતી હોય, અને એના ઉપર કોઈ નવી ચર્ચા વિચારણા કે સુધારા વધારા મંજૂર થયા હોય, કરવાના હોય, એ બધી બાબત નક્કી થાય.
પ્રમુખશ્રી છે એ સહી કરે, પછી જે પણ કોઈ એજન્ડા આપેલો છે, કાર્યસૂચિ છે, એ કાર્યસૂચિના આધારે આ મિટિંગમાં જે પણ કોઈ કામ કરવાના હોય એ ક્રમાનુસાર એ કામ કરવામાં આવતું હોય અને ત્યારબાદ તે અંગેના નિર્ણય લેવામાં આવે છે અને સભા સંપૂર્ણ થાય ત્યારે સેક્રેટરીએ સભા નોંધ રાખવી આવશ્યક બને છે. હવે બોર્ડ મિટિંગની સભા અને કાર્ય, તો મેમોરેન્ડમ અથવા આર્ટિકલમાં દર્શાવેલી બધી જ બાબતોનું પાલન કરી અને આ પ્રકારની સભા છે એ બોલાવવામાં આવતી હોય તો બોર્ડ મિટિંગમાં કયા કામ કરવામાં આવે છે? તો એક તો જે આપણે હમણાં વાત કરીએ મુજબ જે પણ કોઈ પ્રકારના સંચાલકીય મહત્ત્વના કાર્યો હોય છે, જેમ કે શેર અંગેની બાબત, શેરના બાકી હપ્તા, નાણાં મગાવવા, ડિબેન્ચર બહાર પાડવા કે ન પાડવા, ડિવિડન્ડ આપવું, કેટલું આપવું, અથવા તો નાણાં ઉછીના આપવા, લોન આપવી, કંપનીના નાણાંનું યોગ્ય રીતે રોકાણ કરવું, એ સિવાય જે પણ કોઈ સંચાલકીય કાર્ય હોય છે, કર્મચારીઓને લગતા પ્રશ્નો હોય છે, અલગ અલગ વિભાગને લગતા કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નોનો પણ ઉકેલ કરવામાં આવતો હોય. અને જો કોઈ પણ સંચાલક જે સંચાલક મંડળમાં હોય એ પોતાની સત્તા બહાર જઈને કામ કરે અને શેરહોલ્ડરોની સભામાં તેને મંજૂર ન કરે તો સંચાલક એના માટે અંગત રીતે જવાબદાર બને છે. બોર્ડ ઓફ ડાયરેક્ટરની સભા સામાન્ય રીતે ત્રણ પ્રકારમાં હોય છે. એક તો સંચાલક મંડળની પ્રથમ સભા, સંચાલક મંડળની ચાલુ સભા અને સંચાલક મંડળની વાર્ષિક સામાન્ય સભા પહેલાંની સભા. તો હવે પહેલી બાબત જોઈએ, સંચાલક મંડળની પ્રથમ સભા શું છે? તો કંપનીને સ્થાપનાનું પ્રમાણપત્ર મળ્યા બાદ આ સભા મળે છે. તો આ સભામાં અગત્યના નિર્ણયો, જેમ કે સેક્રેટરી કોણ છે, ઓડિટર કોણ છે, મેનેજિંગ ડાયરેક્ટર, બેંકર, અંડરરાઇટર, સોલિસિટર કોણ બનવાના છે, બધાના નિર્ણય લેવામાં આવે છે. કંપનીના જે પણ કોઈ કરારો છે એની વિચારણા કરવામાં આવે છે અને કઈ કઈ રીતે કરારો કરશે, કંપનીના ડેવલપમેન્ટની પ્રોસેસ નક્કી કરવામાં આવે છે. તો જે આપણે જોયું ને હમણાં, શેરહોલ્ડરોની જે સામાન્ય સૌ પ્રથમની કાયદેસર સભા યોજવામાં આવે છે, એ પહેલાં આ સંચાલક મંડળની પ્રથમ સભા યોજવામાં આવતી હોય, એટલે કે સંચાલકો પહેલાં નિર્ણય કરશે અને પછી શેરહોલ્ડરો સમક્ષ એ વસ્તુ મૂકશે. એટલે કે સંચાલકો સૌ પ્રથમ આ સંચાલક મંડળની પ્રથમ સભામાં બધું નક્કી કરે અને પછી શેરહોલ્ડરોની જે પ્રથમ કાયદેસરની સભા છે એમાં આ બાબતો રજૂ કરશે. પછી છે સંચાલક મંડળની ચાલુ સભા, જે હમણાં આપણે વાત કરી કે જે રોજબરોજના વહીવટીય નિર્ણયો કરવા માટે, શેર અંગેના નિર્ણય કરવા માટે જે વર્ષમાં 4 વખત સભા મળે છે એ ચાલુ સભા કહી શકાય. તો એ કામ કરવામાં આવતું હોય છે. અને જો અમુક અમુક કંપની હોય તો એ અઠવાડિયે, દર મહિને, 15 દિવસે, 2 મહિને એ રીતે પણ પોતે સભા બોલાવી શકે છે. પછી છે સંચાલક મંડળની વાર્ષિક સામાન્ય સભા પહેલાંની સભા. આપણે જોઈએ ને, વાર્ષિક સામાન્ય સભા જે શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભા છે એ ક્યારે મળે છે? દર વર્ષે. તો હવે સંચાલક મંડળ જેમ પ્રથમ સભા વખતે કરતા હતા એ જ રીતે જે દર વર્ષે શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભા મળે છે એ પહેલાં સંચાલક મંડળ પોતે પોતાની વાર્ષિક સભા ગોઠવે છે અને એમાં શેરહોલ્ડરોની સભામાં કઈ કઈ બાબતો મંજૂર કરવાની છે એના વિશેની ચર્ચા વિચારણા કરવામાં આવે છે, જેમ કે કંપનીના વાર્ષિક હિસાબો મંજૂર કરવા, એના ઉપર સહી કરવી, ઓડિટરનો અહેવાલ મંજૂર કરવો, ડાયરેક્ટરનો અહેવાલ, ડિવિડન્ડની ભલામણ, સામાન્ય સભાની તારીખ અને સમય નક્કી કરવો, સંચાલકોની ચૂંટણી, ઓડિટરની નિમણૂક, આ બધી જ વસ્તુઓ નક્કી કરી લેવામાં આવે છે અને પછી એ વાર્ષિક સભામાં બાબતો મૂકવામાં આવે છે. તો આ તો થયું સંચાલક મંડળનું કામ અને ક્યારે ક્યારે એ મિટિંગ લેવામાં આવે છે. તો હવે શેરહોલ્ડરો અને સંચાલકો સિવાય પણ જે કંપનીના પક્ષકારો છે, જેમ કે ડિબેન્ચર હોલ્ડર, રાઈટ, અને લેણદારો, તો ડિબેન્ચર હોલ્ડર અને લેણદારોની પણ સભા ગોઠવવામાં આવે છે. તો ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના લેણદારો છે, તો એને પણ આર્થિક હિતમાં, કંપનીના હિતમાં એમનું હિત સમાયેલું છે, તો એના કારણે થઈને ડિબેન્ચર હોલ્ડરોની સભા બોલાવવામાં આવે, જેમાં ડિબેન્ચરને લગતી સંપૂર્ણ માહિતી છે એની ચર્ચા વિચારણા કરવામાં આવે છે. લેણદારોની સભા ડિબેન્ચર હોલ્ડર સિવાયના જે લેણદારો છે લાંબા ગાળાના હોય, તો આવા લેણદારોના હિતને સ્પર્શતી જે પણ કોઈ કંપનીની બાબતો છે તો એ બાબતમાં લેણદારોની સભા બોલાવવામાં આવે. જો પણ કંપનીનું વિસર્જન થાય, મૂડી ઘટાડાની ભંડોળની યોજના લાગુ કરવામાં આવે, તો અલગ અલગ પ્રકારની લેણદારોને પણ એની જાણ કરવામાં આવતી હોય, તો અલગ અલગ સમયાંતરે જ્યારે જરૂર પડે તો લેણદારોની સભા બોલાવવામાં આવતી હોય છે. તો આ હતી કંપનીની અલગ અલગ મિટિંગ્સ, જેમાં
શેર હોલ્ડરોની મીટિંગ, બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટિંગ, ડિબેન્ચર હોલ્ડરોની મીટિંગ અને લેણદારોની સભા. તો આ બધી સભામાં અલગ અલગ પ્રકારે કાર્ય થતું જોવા મળે છે. થેન્ક યુ.